આજે આપણે શીખીશું આવૃત્તિ બહુકોણ વિશે। અગાઉના વિડિયોમાં આપણે વર્ગીકૃત માહિતીને સ્તંભાલેખના રૂપમાં દોરતા શીખ્યા। સ્તંભાલેખની જેમ આવૃત્તિ બહુકોણ પણ એક વર્ગીકૃત માહિતીને આલેખ સ્વરૂપે રજૂ કરવાની એક રીત છે। આ વિડિયોમાં આપણે આવૃત્તિ બહુકોણ બનાવવાની બે રીત જોઈશું। સ્તંભાલેખની મદદથી આવૃત્તિ બહુકોણ બનાવવો અને સ્તંભાલેખ વિના આવૃત્તિ બહુકોણ બનાવવો। ચાલો સ્તંભાલેખની મદદથી આવૃત્તિ બહુકોણ દોરવાનું શીખીએ। માની લો કોઈ શાળામાં નવમા ધોરણના વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં પ્રસ્તુત છે। આ વિતરણ સતત આવૃત્તિ વિતરણ છે, કારણ કે ત્યાં વર્ગ અંતરાલોનું આચ્છાદિત થાય છે। આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી આપણે આના જેવા સ્તંભાલેખ દોરી શકીએ છીએ। વિડિયો રોકીને તેના વિશે વિચાર કરો। ચાલો આગળ વધીએ। આવૃત્તિ બહુકોણ બનાવવા માટે પહેલા આપણે દરેક લંબચોરસની ઉપરની બાજુના મધ્ય બિંદુને શોધવા જોઈએ। વર્ગ અંતરાલ 120 થી 130 નું મધ્ય બિંદુ હશે 125। તેથી આપણે એક્સ અક્ષ પર 125 દર્શાવતી ઊભી લાઈનને અનુસરીને વર્ગ અંતરાલ 120 થી 130 પર દોરેલા લંબચોરસની ઉપરની બાજુએ પહોંચી જઈશું અને મધ્ય બિંદુને અંકિત કરીશું। અહીં 125 વર્ગ અંતરાલ 120 થી 130 ના મધ્ય બિંદુ છે। આને આપણે મધ્યસ્થ સ્થાન પણ કહી શકીએ। ચાલો પ્રાપ્ત થયેલ મધ્ય બિંદુને પી માનીએ। અહીં બિંદુ પી ના સંકલન છે 125 અને 5। એ જ રીતે આપણે બધા લંબચોરસની ઉપરની બાજુઓના મધ્ય બિંદુ શોધીશું। આપણે માની લઈએ કે વર્ગ અંતરાલ 120 થી 130 થી પહેલા એક કાલ્પનિક વર્ગના અંતરાલ 110 થી 120 છે, જેની આવૃત્તિ 0 છે, એટલે કે કોઈ પણ વર્ગની ઊંચાઈ આ વર્ગ અંતરાલમાં નથી। એ જ રીતે આપણે એ પણ સ્વીકારીએ છીએ તે વર્ગનું અંતરાલ 160 થી 170 પછી એ કાલ્પનિક વર્ગના અંતરાલ 170 થી 180 છે અને તેમની આવૃત્તિ પણ 0 છે। આપણે તેમના પણ મધ્ય બિંદુઓને અંકિત કરીશું। હવે આપણે બધા મધ્ય બિંદુને રેખાખંડ સાથે જોડીશું। આમાંથી આપણને રેખાખંડથી બનેલ આકૃતિ OPQRSTU મળશે। જો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ આકૃતિ બહુકોણ છે, જેનો શિરોબિંદુ વર્ગ અંતરાલને અનુરૂપ આવૃત્તિને દર્શાવે છે। જો કે વર્ગ અંતરાલની આવર્તન બહુકોણ તરીકે રજૂ કરવામાં આવી હોવાથી તેથી જ આપણે તેને આવૃત્તિ બહુકોણ કહીએ છીએ। અહીં તમે જોઈ શકો છો કે રેખીય આલેખને બહાર રહેલ ત્રિકોણોને આ રીતે રેખીય આલેખની અંદર ગોઠવી શકાય છે। આ બતાવે છે કે આવૃત્તિ બહુકોણનો ક્ષેત્રફળ સ્તંભાલેખના ક્ષેત્રની બહાર છે। આ રીતે શૂન્ય આવૃત્તિવાળા વર્ગ અંતરાલ આપણને આવૃત્તિ બહુકોણના ક્ષેત્રફળને સ્તંભાલેખના ક્ષેત્રફળમાં સમાન બનાવવા માટે મદદ કરે છે। હવે તમે સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ વિશે જાણો છો, શું તમે બંને વચ્ચેનો તફાવત કહી શકો છો? વિચારો ચાલો અમે જણાવીએ છીએ। સ્તંભ આલેખમાં લંબચોરસના સ્વરૂપમાં અંકોને દર્શાવાય છે, જ્યારે આવૃત્તિ બહુકોણમાં રેખીય આલેખની મદદથી અંકોને દર્શાવાય છે। સ્તંભ આલેખના સંદર્ભમાં આપણે કહી શકીએ છીએ કે કોઈ વર્ગ અંતરાલના જુદા જુદા બિંદુઓની ઊંચાઈ નિશ્ચિત હોય છે। તેનાથી તે ખબર પડે છે કે સ્તંભ આલેખમાં કોઈ વર્ગ અંતરાલમાં આવૃત્તિને સમાન રૂપે વહેંચવામાં આવે છે। જો આપણે આવૃત્તિ બહુકોણ વિશે વાત કરીશું તો તમે જોઈ શકો છો કે વર્ગ અંતરાલમાં જુદા જુદા બિંદુઓની ઊંચાઈ નિશ્ચિત નથી હોતી, જેનો એ અર્થ છે કે આવૃત્તિ બહુકોણમાં આવૃત્તિ સમાન રૂપે વહેંચાયેલ નથી। આ રીતે આવૃત્તિ બહુકોણની મદદથી આપણે આવૃત્તિમાં વધારો અથવા ઘટાડો શોધી શકીએ છીએ, એટલે કે આવૃત્તિનું વલણ શોધી શકાય છે।
એજ રીતે આવૃત્તિ બહુકોણ એક સમાન પ્રકૃતિના બે અલગ અલગ અંકોની તુલના કરવામાં પણ મદદ કરે છે। હવે ચાલો જાણીએ કે સ્તંભ આલેખ વિના આવર્તન બહુકોણ કેવી રીતે દોરી શકાય છે। અહીં પણ આપણે વર્ગના અંતરાલ 120 થી 130 પહેલા વર્ગ અંતરાલ 110 થી 120 લઈશું, જેની આવૃત્તિ શૂન્ય છે, અને તે જ રીતે વર્ગ અંતરાલ 160 થી 170 પછી આપણે વર્ગ અંતરાલ 170 થી 180 લઈશું, જેની આવૃત્તિ પણ શૂન્ય છે। આવૃત્તિ બહુકોણ બનાવવા માટે આપણને વર્ગના અંતરાલોની મધ્યબિંદુની જરૂર પડશે। આથી આપણે દરેક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ મેળવીશું। કોઈ પણ વર્ગ અંતરાલનું મધ્યબિંદુ એ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા વત્તા અંતરાલની અધઃ સીમા વિભાજિત 2 થાય છે। તેથી વર્ગ અંતરાલ 110 થી 120 નું મધ્યબિંદુ હશે 115। આ રીતે વર્ગ અંતરાલ 120 થી 130 નું મધ્યબિંદુ હશે 125। આ રીતે આપણે બધા વર્ગ અંતરાલોનું મધ્યબિંદુ શોધીશું। હવે આપણે x અક્ષ અને y અક્ષ દોરીશું। x અક્ષ પર મધ્યબિંદુ દર્શાવીશું અને y અક્ષ પર આવૃત્તિ દર્શાવીશું। બંને અક્ષ પર યોગ્ય સ્કેલ માપ લઈને આપણે મધ્યબિંદુ x નિર્દેશાંક અને તેની અનુરૂપ આવૃત્તિના y નિર્દેશાંકને લઈ વિવિધ બિંદુઓને અંકિત કરીશું। જેમ અહીં આપણે નિર્દેશાંક 115 શૂન્ય પર બિંદુ O બતાવીશું, એ જ રીતે આપણે જુદા જુદા બિંદુઓને બતાવીશું। હવે આપણે બધા બિંદુઓને રેખાખંડ જોડીને આવૃત્તિ બહુકોણ O P Q R S T U V પૂર્ણ કરીશું। આ રીતે આપણે સ્તંભાલેખના વિના પણ આવૃત્તિ બહુકોણ મેળવી શકીએ છીએ। નીચે આપેલ કોષ્ટક પર વિવિધ પહોળાઈ વાળા વર્ગ અંતરાલ અને તેમની આવૃત્તિ આપેલ છે। તમે તેને આવૃત્તિ બહુકોણ તરીકે રજૂ કરવાનો જાતે પ્રયાસ કરો। તો આજે આપણે શીખ્યા આવૃત્તિ બહુકોણ વિશે। આગળના વિડીયોમાં આપણે આને લગતા કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું।